માં મળેલ માહિતી આધારે લગભગ એક મહિનાથી અલગ અલગ જગ્યાએ સર્વેલન્સ ગોઠવવામાં આવેલ હતા. એ આધારે ગઈકાલે ગાંધીનગર, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા અને બરોડા જિલ્લાઓમાં વિવિધ સ્થળે રેડ કરવામાં આવેલ, જેમાં મળેલ દસ્તાવેજ અને અન્ય કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો એ પૂછપરછમાં એ હકીકત બહાર આવેલ કે બીપી ઝાલા તેઓએ BZ ફિનાન્શિયલ સર્વિસીસ નામના એક સંસ્થા ચલાવે છે. એ કોઈ અધિકૃત સંસ્થા નથી, RBI અથવા અન્ય કોઈ અધિકૃત સંસ્થા દ્વારા લાઇસન્સ મેળવ્યા વગર લોકો પાસેથી ઘણા પૈસા ઇન્વેસ્ટ કરાવી અને પ્રોમિસ આપેલ કે મહિના 3% લઈને સાલમાં 33-36% અથવા એના કરતાં વધારે ઇન્ટરેસ્ટ રિટર્ન આપીશ એમ જણાવી ઘણા લોકો પાસેથી પૈસા ઇન્વેસ્ટ કરાવે. એ સિલસિલા લગભગ 2020 ચાલે છે અને હાલ સુધી કેટલા ભોગ બનનાર છે એ હાલમાં કહેવાનું મુશ્કેલ થશે, કારણ કે મોટી સંખ્યા હશે. અને ફક્ત લેટેસ્ટ એને જો બેંક અકાઉન્ટ ચેક કરાવવામાં આવે એમાં ફક્ત 2 અકાઉન્ટમાં લગભગ 175 કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા છે. એના એમો એ છે, મોટા ભાગે શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને એ રીતે વધારે રિટર્ન મળશે એમ જણાવી આકર્ષિત કરીને પૈસા ઇન્વેસ્ટ કરાવેલ છે. અને શરૂઆતમાં થોડા પૈસા રિટર્ન પણ આપે છે, બાકી લોકોને ભરોસો આવશે અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે. એમ કરીને સિમ્પલ મલ્ટી લેવલ માર્કેટિંગ એક પોન્ઝી સ્કીમ છે, જેથી CID ક્રમ દ્વારા ગઈકાલે કરવામાં આવેલ જે રેડ આધારે મળેલ માહિતી તેમજ જેને પકડવામાં આવેલ એ આધારે હાલમાં FIR રજિસ્ટર કરવાની કાર્યવાહી ચાલુ છે. એમાં લગભગ જો છે સ્થળ ઉપર મળેલ હકીકત છે, ઓફિસ ખાતાથી કાઉન્ટરમાંથી રોકડા મળેલ છે લગભગ 16.37 લાખ રૂપિયા, કમ્પ્યુટર 2, CPU 2, લેપટોપ 3, પ્રિન્ટર 4, મોબાઈલ 11 અને અગ્રીમેન્ટ અને જો ડોક્યુમેન્ટ રિલેટેડ લગભગ 340 ડોક્યુમેન્ટ્સ, અલગ અલગ પેઢી નામના પાન કાર્ડ, રબર સ્ટેમ્પ, સહી વાળા ચેક વગેરે બધા કબજા કરવામાં આવેલ છે. હાલમાં FIR રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે. એમાં ખાસ કરીને GPIDI એક્ટ લગાવવામાં આવશે. એ ઉપરાંત જો નવા BNSના કલમ 316, 318, 62 મુજબ ગુના નોંધવામાં આવશે. હાલમાં એક જ એજન્ટ પકડવામાં આવેલ છે, એનું નામ અનંત દરજી છે. એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહે છે. એ એજન્ટને લગભગ 5-25% એ લોકો જે પણ એજન્ટ, દાખલા તરીકે એજન્ટ 1 કરોડ રૂપિયાનું કામ લઈ આવે છે અને 5-25% એજન્ટને આપે છે.